અંકલેશ્વર તાલુકાના નદીકાંઠાના ગામોમાં પાણી ભરાતા કાંઠાના ખેતરોમાં હજારો એકરમાં ઉભેલો ઉભો પાક નાશ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને રાહત પેકેજની માંગણી કરાય છે. જો રાહત પેકેજ નહીં મળે તો ખેતીવાડી બંધ કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. હાલ તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સરદાર સરોવર ડેમ્પમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેને લઈને ભરૂચમાં નર્મદા નદી ગાંડીતુર બની છે અને 34 ફૂટની સપાટીને પાર કરીને નર્મદા નદી વહી રહી છે અને તેના કારણે નદી કાંઠાના ગામોના ખેતરોમાં પાણી ભરાયા છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના નદી કાંઠાના ગામોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 3 દિવસથી ખેતરોમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેને લઈને ખેડૂતોનો શેરડી, કપાસ, તુવેર, કેળ સહિતનો પાક નાશ પામી રહ્યો છે, જેને લઈને ખેડૂતો આજે રોષે ભરાયા છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના ખેડૂતો દ્વારા આજે રોષ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે છાસવારે સરકારની ગેરરીતિના કારણે તેઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ વખતે સરકાર દ્વારા ડેમ્પમાંથી જાણ કર્યા વિના જ પાણી છોડી દેવામાં આવતા ખેતરોમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી છે અને તેના કારણે અમે બરબાદ થઈ રહ્યા છે, કેમ કે ખેતરોમાં 8 થી 10 ફૂટ પાણી ભરાયા છે, જેને લઈને તમામ પાક બળીને ખાક થઈ ગયો છે, તમામ પાકને મોટું નુકસાન થયું છે. હવે અમારે ખેતી નથી કરવી તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે માંડવા, કાસવા, મુલદ, બોરભાટા સહિત અનેકો ગામના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો બરબાદ થઈ ગયા છે. ખેડૂતો હવે ખેતી કરવા રાજી નથી, હવે તો કોઈક નવો ધંધો કરવો પડશે તેમ ખેડૂતો કહી રહ્યા છે. જો ખેડૂતો દ્વારા સરકાર શ્રીને કેવી રીતને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે આ પરિસ્થિતિ જોતા તો એવું લાગી રહ્યું છે કે હવે ખેતી કરવી કે બીજો કંઈ ધંધો કરવો, કારણ કે ખેતીમાં કશું જ નથી રહ્યું. એક રીંગું જમીન ખાલી નથી રહી કે જેમાં પાણી ન હોય, ને પાણીનો પણ 1 ફૂટ હોય તો સારું, 15 ફૂટ ખેતરમાં પાણી છે. આ રીતનું આયોજન ગુજરાત સરકારનું, આ રીતનું આયોજન આ રીતે ના ચાલે. કંઈક તો સમજો, ખેડૂતની થોડીક તો દયા રાખો. આ તો કોઈ દયા જ નથી. જ્યારે આવે ત્યારે પાણી છોડી દેવાનું, જ્યારે આવે ત્યારે નહીં આપવાનું, ઉનાળામાં સૂકું કરી દેવાનું, ચોમાસામાં ઓવર કરી દેવાનું, તો ખેડૂતો ક્યાં જશે? આ રીતે કઈ રીતે ચાલશે? થોડુંક તો વ્યવસ્થિત રાખો. અમારો કોણ બેલી? કોઈ તંત્ર, કોઈ નેતા, કોઈ જોવા આવતું નથી. ગયા વર્ષે બી અમે બોલાવેલા, પાણી ભરાયું, કોઈ આજ સુધી, આજ દિન સુધી અમને એનો કોઈ વળતરનો પૈસો બી નથી મળ્યો કે અમારું પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ગોઠવાય નથી. મુલદ, ગોવાલી, માંડવા 3 ગામની સીમ 1 જગ્યાએ છે. અમારા પાણીનો નિકાલ ગયા વર્ષે બી નથી થયો, આ વર્ષે બી નથી થવાનો.